15 જુલાઈના રોજ સહેના થિયેટરમાં તું રાજી રે નામની ફિલ્મ રિલીઝ થશે। આ ફિલ્મ કેન્સર આધારિત છે, જેમાં એક પાર્થ નામનો છોકરો છે। તે લોકોને સાથે રાજી ખુશીથી રહેતો હોય છે અને લોકો સાથે મજાક કરતો હોય છે, પરંતુ તેની સાથે પણ કુદરત કેન્સર નામની મજાક કરે છે અને બસ ત્યારથી જ પાર્થનું જીવન બદલાઈ જાય છે અને ત્યારબાદ મુજે પરિસ્થિતિ ઊભી થાય છે તેનું વર્ણન તું રાજી રે ફિલ્મમાં કરવામાં આવે છે। કારણ કે રાજી એક એવો શબ્દ છે જે ખૂબ જ પોઝિટિવ છે અને અંધકારમાં ઘસી પડેલા વ્યક્તિને ફરીથી આ શબ્દ અંધકારમાંથી બહાર લાવી દે છે। 15 જુલાઈના રોજ સહેના થિયેટરોમાં તું રાજી રે નામની ફિલ્મ રિલીઝ થશે। રાજી એક એવો શબ્દ છે જે સાંભળતા જ રૂવાટા ઊભા થઈ જાય છે અને મુખ પર સ્મિત છવાઈ જાય। રાજી રાજી રહેવું, રાજી થવું અને કોઈને રાજી કરવા એ અંતરાત્માનો મોજીલો સ્વભાવનું પ્રતિબિંબ છે। રાજી શબ્દમાં અઢળક સંવેદનાઓ છુપાયેલી છે, એવી સંવેદનાઓ છે કે જે કદાચ મનુષ્યનું અંધકાર ઘસી પડ્યું અસ્તિત્વ ફરી એક વખત જીવિત કરી દે છે। જીવન અને મરણ નિશ્ચિત છે, પરંતુ આપણા સ્વભાવ, સંવેદનાઓ અને સારા કર્મો આપણી આત્માને જીવનના જીવવાના નવા રસ્તાઓ સમજાવે છે। ઘણી વખત જીવનના ડગલે પગલે મુશ્કેલીઓ આવતી હોય છે, તે કોઈ પણ પ્રકારની હોય, આર્થિક, માનસિક અથવા શારીરિક, અને શારીરિક મુશ્કેલી આવતા જ આપણે આત્માને રાજીના સ્વભાવને ભૂલી જઈએ છીએ અને આપણે આપણા પિંજરા સમાન શરીરની કમાન કોઈ દેવતા સમાન ડોક્ટરના હાથમાં સોંપી દઈએ છીએ અને તે ક્ષણે આપણે અંતરાત્મા, અવાજ અને આત્મવિશ્વાસને ભૂલી જઈએ છીએ અને ડોક્ટરના શબ્દોને પણ હાવી થવા લાગે છે। એ સમયે રાજી થવાની જરૂર છે। રાજી ખુશીથી આત્મવિશ્વાસ સાથે પોઝિટિવ એટીટ્યુડ પર અપનાવવાની, બીમારી સામે લડવાની જરૂર છે અને આવું જ કંઈક કર્યું છે આપણા પાર્થે। કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન જે રીતે અર્જુન અને કૃષ્ણ સાંભળ્યા, સમજાવ્યા, પરંતુ પોતાના આત્મવિશ્વાસના અડગ રાખીને યુદ્ધ મેદાનમાં આગળ વધ્યા। આ ફિલ્મમાં પણ એક પાર્થ છે અને આ પાર્થ ખૂબ જ તોફાની છે, હસતો રમતો અને તોફાની પાર્થ જ હંમેશા કોઈકની મજાક ઉડાડે છે। પાર્થ ફિલ્મની કેન્સરની બીમારીથી પીડાતો હતો। પાર્થ હોસ્પિટલમાં ડોક્ટર અવસ્થી એટલે કે ખૂબ જ પ્રતિષ્ઠિત કલાકાર અનંગ દેસાઈની વાત મગજમાં ઘૂસાડી દે છે અને તેમની વાતને માને પણ કેમ નહીં, તેઓ અવલ ડોક્ટર છે કે જેમની કહેલી વાત ભગવાન પણ ખોટી ના પાડી શકે। ત્યાં ડોક્ટરની વાત માનીને પાર્થ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે કે પછી રાજી થઈને બીમારીને માત આપે છે। આપણા પાર્થને જીવન હોય ત્યાં સુધી ખુશીથી જીવવાનું શીખવતા માટે તેના પિતા એટલે કલાકાર રાજીવ મહેતા પણ અને પોતાના અંગત જીવનમાં આ જ પરિસ્થિતિને માત આપી ચૂકેલા આપણા નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક પણ છે, જે પોતાની આવી જ કંઈક પરિસ્થિતિ જીવન જીવતા શીખવ્યા અને રાજી થઈ હસતા હસતા હાલ આપણને સૌને અલવિદા કહી ચૂક્યા છે। ત્યારે પાર્થની પરિસ્થિતિમાં હવે જોવાનું શું છે? ભગવાન સમાન ડોક્ટર સાચા પડશે કે પાર્થના રાજીના રેડ સમાન આત્મવિશ્વાસ અને નવું જીવનદાન આપશે? તે જાણવા માટે 15 જુલાઈના રોજ થિયેટરમાં તું રાજી રે ફિલ્મના લોકોને જોવી પડશે। સંજય પાઠક મેરા નામ હે। देखिए, मेरे हिसाब से गुजराती में बहुत भावनात्मक तरह की फिल्में बना रहे हैं लोग और ये भावनात्मक इमोशन को लेकर के हंसाते हंसाते जो बोला जाता है कि फिल्मों में रुलाने का एक जो चलन है, फैमिली पूरी फैमिली के लायक जो है, पूरे फ्रेंड सर्कल मिल करके इस फिल्म को देखें और बहुत ही भावनात्मक फिल्म है तू राजी रे, इसका टाइटल से प्रतीत होता है और मैंने इसका म्यूजिक दिया हुआ है और बहुत ही मेलोडियस इसके गाने हैं और पूना भाई सोला जी, उनका सोच समझ हमेशा से रहा है कि नहीं मुझे बहुत अच्छा काम करना है फिल्म इंडस्ट्री में, तो उन्होंने बहुत उम्दा विषय को चुना हुआ है और हमारे मित्र डायरेक्टर हार्दिक भट्ट जी बहुत खूबसूरत तरीके से इसको पिक्चराइज किए हैं और इसके जो एक्टर है दिव्यांग ठक्कर जो है अभी जो कि बॉलीवुड में भी काफ़ी नाम कमा रहे हैं, जयेश भाई जोरदार उनकी अभी फिल्म आई थी अजय डायरेक्शन में जो है, तो बहुत उम्दा वो भी कलाकार हैं, वो भी बहुत खूबसूरत काम किए हुए हैं और यकीनन जितने लोग भी आएंगे इस फिल्म को देखने के लिए दिल से पूना भाई सोहला को, संजय पाठक को, हार्दिक भट्ट को और जितने भी फिल्म से जुड़े हुए लोग हैं उनको प्यार आशीर्वाद देंगे और बहुत ज़िंदगी को जीने का सही तरीका क्या है इस फिल्म में बहुत बखूबी तरीके से दिखाया गया है और सबको जो प्रोत्साहित होंगे सारे लोग जो है फिल्म से, मोटिवेशनल मूवी है, ज़िंदगी है कमज़ोर नहीं पड़ना है किसी भी हालत में। एक साउथ का डायलॉग चल रहा है ना कि झुकेगा नहीं साला, तो हमारे पूना भाई साहब भी इस चीज़ को लेकर, ये फिल्म का सारी है कि ज़िंदगी में हारेगा नहीं इंसान। અમારી ફિલ્મ તું રાજી રે સોલા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ, નિર્માતા પૂના સોલા એક સરસ મજાની ફિલ્મ લાવી રહ્યા છે અને અમે બહુ જ સરસ મજાનો એક પ્રયાસ કર્યો છે કે લોકોને એક મોટિવેશનલ
અને કોરોના પછી જે હેલ્થ રિલેટેડ ઇસ્યુ થયા છે અને લોકો જાગૃત રહે એના માટે એક સારો મેસેજિંગ આપતી ફિલ્મ અમારી આવી રહી છે તું રાજી રે, અને અમને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલરનો બહુ જ સારો અમને રિવ્યૂ આવી રહ્યા છે અને આજે અમે સુરત ખાતે એક સરસ મજાનું ગ્રાન્ડ પ્રીમિયર યોજ્યું છે અને અહીંયા ખૂબ સારા સારા મહેમાનો આવી રહ્યા છે, ગેસ્ટ આવી રહ્યા છે અને અમને પ્રોત્સાહન આપવા આજે ઘણા મહેમાનો સુરતના આવી રહ્યા છે. અને આપ સૌ અને અમારી ફિલ્મની અંદર ઘનશ્યામ નાયક જેને લોકો નટુ કાકા તરીકે ઓળખે છે એમની આ કદાચ છેલ્લી ફિલ્મ હશે, એટલે અમારો એક જ પ્રયાસ છે કે આ એમની ફિલ્મ વધાવી લો અને આને સારી રીતે બધા પ્રોત્સાહન આપો અને લોકો સુધી પહોંચાડો એવો અમારો પ્રયાસ છે. મુખ્ય કહાનીમાં હું જોવા જાય તો એવી છે કે લોકો જોવા જાય, અમારી મુખ્ય કહાનીમાં છે કે મેઇનલી કે લોકો એન્ટરટેઇનમેન્ટ જોવે છે, કોમેડી જોવે છે, ડ્રામા છે, તો અમારી ફિલ્મની અંદર દરેક ફ્લેવર અમે આપેલા છે કે જેની અંદર રોમેન્ટિક છે, કોમેડી ડ્રામા છે અને સાથે સાથે એક ફેમિલી એન્ટરટેઇનમેન્ટ સાથે એક સારું મેસેજ આપવાની કોશિશ કરી છે કે જેની અંદર લોકોએ આત્મવિશ્વાસ ગુમાવીને બેસી રહે છે અને જીવનમાં નિષ્ફળ થઈ જાય છે. એવી જ રીતે આની અંદર અમે એક સારો મેસેજ આપ્યો છે કે આ એક કેન્સરથી મોટો રોગ કદાચ કોઈ નથી એવું આપણે માનીએ છીએ. તો આ ફિલ્મની અંદર પાર્થ નામનું કેરેક્ટર છે, એને કેન્સર થાય છે અને એની પાસે લાઈફની અંદર બહુ લિમિટેડ ટાઈમ હોય છે કે 6-8 મહિનાથી વધારે ટાઈમ નથી. આવું ડૉક્ટર એને કહી દે છે કે તારી પાસે વધારે ટાઈમ નથી અને પછી એ કેવી રીતે સેલ્ફ મોટિવેટ થઈને પોતાની લાઈફ સામે ફાઇટ થઈને કેવી રીતે આગળ વધે છે એ જ આ ફિલ્મની અંદર આપણે બતાવવામાં આવ્યું છે અને એના માટે લોકોએ ખાસ કરીને ફિલ્મ જોવી પડશે કે કેવી રીતે બહાર આવે છે.